નમસ્કાર મિત્રો, જોબશ્રી દવીતમ ચેનલ પર આપ સૌનું ફરી એકવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એક સરસ મજાની ભરતી વિશે. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. તો હવે આજનો વિડીયો આપણે શરૂ કરીએ. તો જે આ ભરતી બહાર પાડનાર સંસ્થા છે તેનું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. તેમાં પોસ્ટનું નામ વિવિધ છે જે આપણે વિડીયોમાં જોવાના છે. અરજીનો મોડ ઓનલાઈન છે. ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ 27 જુલાઈ 2023 છે. ત્યારબાદ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2023 છે. સત્તાવાર વેબસાઇટ અહીં આપેલી છે www.opaiindia.in. તો આ વેબસાઇટ પર જઈને તમારે જેનું નોટિફિકેશન છે તે તમારે જોઈ લેવાનું રહેશે. ત્યારબાદ આપણે પોસ્ટના નામની વાત કરીએ તો મિત્રો અહીં જાહેરાતમાં જણાવ્યા મુજબ સંસ્થા દ્વારા ફીડર, એટેન્ડ ઓપરેટર, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, મેન્ટેનન્સ મિકેનિક, લેબોરેટરી આસિસ્ટન્ટ તથા મશીનિસ્ટની વગેરે પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. વધારે માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો. નોકરીનું સ્થળ આપણે જોઈએ તો મિત્રો અહીં નોકરીના સ્થળની વાત કરીએ તો જાહેરાતમાં જણાવ્યા મુજબ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની આ ભરતીની પસંદગી પામ્યા બાદ તમારું નોકરીનું સ્થળ પ્લોટ Z1 અને Z83 દહેજ સેજ લિમિટેડ PO દહેજ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ તમારું લોકેશન રહેશે. ત્યારબાદ ખાલી જગ્યાઓની વાત કરીએ તો મિત્રો અહીં આ ભરતી માટે ખાલી જગ્યાઓની જાહેરાતમાં બતાવ્યા મુજબ નીચેનું કોષ્ટક આપેલું છે. તેમાં પોસ્ટનું નામ છે અને તેની ખાલી જગ્યાઓ છે. તો પહેલાં ફીડર માટે 8 જગ્યાઓ છે. એટેન્ટ ઓપરેટર માટે 16 જગ્યાઓ છે. ઇલેક્ટ્રિશિયન માટે 5 જગ્યા છે. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક માટે 4 જગ્યાઓ છે. મેન્ટેનન્સ મિકેનિક માટે 2 જગ્યાઓ છે. લેબોરેટરી આસિસ્ટન્ટ માટે 3 જગ્યાઓ છે. મશીનિસ્ટની 2 જગ્યાઓ છે. ટોટલ એટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે. ત્યારબાદ આપણે પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો અહીં ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની અહીં ખાસ નોંધ લેવાની કે ઉમેદવારની પસંદગી 12 માસના કોન્ટ્રાક્ટ ઉપર કરવામાં આવશે. લાયકાતની વાત કરીએ તો મિત્રો અહીં ઓઇલ એન્ડ ગેસ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે પણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10નું પાસ કરેલું હોવું જોઈએ અને ટૂંક સમયમાં જ ITIનું પાસ કરેલું હોવું જોઈએ. વધારે માહિતી તમે જાહેરાતમાં ચેક કરી શકો છો. ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો અહીં પગાર ધોરણ ONGC એપ્રેન્ટિસ ભરતી માટે ઉમેદવારની પસંદગી કર્યા બાદ માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. માટે આ સ્ટાઇપેન્ડની રકમ 8,050 રૂપિયા જેટલી રહેશે. ત્યારબાદ અરજી કઈ રીતે કરી શકશો તો નીચે અહીં લિંક આપેલી છે. તે લિંક ઉપર જઈને તમારે કેરિયર સેક્શનમાં જાઓ અને ત્યારબાદ તમે ક્લિક કરો એપ્લાય નાવના બટન પર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ તમે પોસ્ટમાં અરજી માટે ત્યારબાદ તમે જે પણ પોસ્ટમાં અરજી કરવા માગો છો તેની સામે એપ્લાય નાવના બટન પર ક્લિક કરો અને હવે ઓનલાઈન ફોર્મમાં તમારી બધી માહિતી ભરી દો. ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી દે. ત્યારબાદ તમે ફોર્મની પ્રિન્ટ કાઢી લો. તો આ હતી ફોર્મ ભરવાની પ્રોસેસ. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોના વિડીયો શેર પણ કરી દેજો. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ.